ચલો, કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 8માં ચેપ્ટર નંબર 1ની ચર્ચા કરતા હતા, પાક વ્યવસ્થાપન અને ઉત્પાદન. હવે આપણે જોશું, ગયા લેક્ચરમાં આપણે જે જોઈ ગઈ આનો પાઠ પૂરો કર્યો. CW માં મેં જે છે 3 પ્રવૃત્તિ આપેલી હતી, બરાબર છે? તો અત્યારે આપણે સ્વાધ્યાયપોથી તરફ જશું. સ્વાધ્યાયપોથીમાં MCQ, ખરા ખોટા, ખાલી જગ્યા એ સોલ્વ કરાવીશ. બાકીના પ્રશ્નોના જે રીતના આપણે ફોટા મોકલીએ છીએ એવી રીતના મોકલશું, બરાબર છે? અને જે CW માં પ્રયોગ સાથેના, આકૃતિ સાથેના કે મોટા ક્વેશ્ચન હશે એ પાછા CW માં લખવા આપીશ, કે જેથી આપણે વ્યવસ્થિત જઈએ, બરાબર છે? અને આપણે લખી અને વાંચી શકીએ. ચલો જોવો છે પહેલો પ્રશ્ન. નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. એમાં પહેલું છે, નીચેના પૈકી ક્યુ વિધાન સાચું નથી, એટલે કે એ ચોમાસામાં રોપવામાં આવતા પાકને ખરીફ પાક કહે છે, શિયાળામાં રોપવામાં આવતા પાકને રવિ પાક કહેવાય, ઉનાળામાં કઠોળ અને શાકભાજી પણ મેળવાય છે, ને પાક બધા જ પાક બધી જ ઋતુઓમાં લઈ શકાય. જ્યારે વધારે પાણી જોતું હોય તો એને ચોમાસામાં લેવું પડે. એટલે એ વિધાન કેવું છે? સાચું નથી, એટલે કે ખોટું છે. તો પહેલામાં આવશે ડી. બીજું જોવો, સોયાબીનના ઉછેર માટે નીચેનામાંથી કઈ બાબત જરૂરી નથી? ઊંચું તાપમાન, નીચું તાપમાન, ભેજ અને વરસાદ, બરાબર? નીચું તાપમાન, ભેજ, વરસાદ બધું જોઈએ. ઊંચું તાપમાન જરૂર, એટલે બહુ ગરમી પડે, અતિશય તાપમાન હોય તો કોઈ પણ પાક બળી જાય, એટલે કે એ. ચલો ત્રીજું જોવો, જમીનને તૈયારી એક પાક ઉત્પાદનનું કયું પગથિયું છે? જમીનની તૈયારી એ કયું પગથિયું થાય? પહેલાં ભૂમિને તૈયાર કરવી પ્રથમ, એટલે પહેલામાં, ત્રીજામાં આવશે એ. ચોથું જોવો, કુદરતી ખાતર એ ખાલી જગ્યા પદાર્થ છે જે ખાલી જગ્યા અથવા પ્રાણીઓના વિઘટનથી પ્રાપ્ત થાય છે, બરાબર? અકાર્બનિક અને વનસ્પતિક, કાર્બનિક અને વનસ્પતિક, અજૈવિક અને પ્રાણી, એ બી બંને. તો એમાં આવશે બી, કુદરતી ખાતર એ કાર્બનિક પદાર્થ છે જે વનસ્પતિ અથવા પ્રાણીઓના વિઘટનથી પ્રાપ્ત થાય છે, એટલે એમાં આવશે બી. પાંચમો જોવો, વનસ્પતિમાં લગભગ કેટલા ટકા પાણી હોય? કાલના લેક્ચરમાં સમજાવેલું હતું, તો કે 90% પાણી હોય, એટલે કે એ. છઠ્ઠો જોવો, નિંદણ ખાલી જગ્યા અને ખાલી જગ્યા માટે ઝેરી પણ હોઈ શકે છે. મનુષ્ય અને પ્રાણીઓ માટે નિંદણ જે છે, પ્રાણીઓ ખાય તો પણ ઝેરી હોય અને મનુષ્ય માટે પણ હોય, તો કે મનુષ્ય અને પ્રાણી, એટલે કે એ. સાતમો, આપણા દેશમાં ખાલી જગ્યાની મદદથી હાથ વડે લણણી કરવામાં આવે છે, એમાં આવશે હળ, દાતરડા, કુહાડી કે પાવડા, તો એમાં આવશે બી, દાતરડા દ્વારા, બરાબર? ચલો આઠમું, પાકની લણણી માટે વપરાતું સાધન હળ, વાવણીઓ, સમાર કે હાર્વેસ્ટર, તો એમાં આવશે ડી, હાર્વેસ્ટર. ચલો નવમો જોવો, કોડ લીવર ઓઇલમાં ખાલી જગ્યા વધારે માત્રામાં હોય છે. છેલ્લા લેક્ચરમાં છેલ્લો જ પોઈન્ટ આવેલો હતો, વિટામિન ડી, બરાબર? એટલે કે ઓપ્શનમાં આવશે સી. ચલો એના પછીનો બીજો ક્વેશ્ચન જોવો, ખાલી જગ્યા પૂરો, જમીનના ઉપરના સ્તરને ઉપર નીચે કરવાની પદ્ધતિને ખાલી જગ્યા કહે છે, શું આવે? ખેડાણ. બીજું, જમીનને ખેડ ખાલી જગ્યા દ્વારા કરવામાં આવે છે, તો એમાં આવશે હળ દ્વારા. ત્રીજું, જો જમીન કઠણ હોય તો ખેડ કરતાં પહેલાં તેમાં ખાલી જગ્યા ઉમેરવામાં આવે છે, પાણી. ચોથું જોવો, ભૂમિ પાકને ખાલી જગ્યા તત્વો પ્રદાન કરે છે, કેવા તત્વો? તો કે ખનિજ તત્વો, બરાબર? ચલો એના પછીનો છે પાંચમો, વનસ્પતિના મૂળ દ્વારા પાણીનું શોષણ થાય, જેની સાથે ખાલી જગ્યા અને ખાલી જગ્યા પણ શોષાય છે, એટલે ખનિજો અને ખાતરો. છઠ્ઠું, નિંદણને દૂર કરવાની ક્રિયાને ખાલી જગ્યા કહે છે, નિંદામણ કહે છે. સાતમું, નાના ખેતરવાળા ખેડૂતો અનાજના દાણાઓને ખાલી જગ્યા જેવી ક્રિયાઓ દ્વારા અલગ કરે છે, શેના દ્વારા કરે? ઉપણવા જેવી ક્રિયા, એટલે ઉપણવા. આઠમું, અનાજનો ઘરગથ્થુ સંગ્રહ માટે ખાલી જગ્યાના સૂકા પાનનો ઉપયોગ કરવામાં આવે છે, તો કે લીમડાના સૂકા પાનનો, બરાબર? ચલો એના પછી જોવો ત્રીજો ક્વેશ્ચન, ખરા ખોટા છે. પહેલું જોવો, ક્ષતિગ્રસ્ત બીજ પાણીની સપાટી પર તરવા લાગે, ક્ષતિગ્રસ્ત એટલે કે હલકા થઈ જાય, બરાબર? તો પાણી ઉપર તર, તો કે હા સાચું. બીજું છે, કોઈ એક જ પ્રકારના છોડને કોઈ સ્થાન પર મોટી માત્રામાં ઉછેરવામાં આવે તો એને પાક કહેવાય, તો કે હા સાચું. ત્રીજું, શિયાળામાં રોપવામાં આવતા પાકને ખરીફ પાક કહેવાય, રવિ પાક કહેવાય, બરાબર? એટલે એમાં ખોટું. ચલો ચોથું જોવો, જમીનમાં ખાતર ભેળવવા, નીંદણના નિકાલ તેમજ માટીને ખોદવા માટે વાવણિયાનો ઉપયોગ કરવામાં આવે છે, તો કે હા સાચું. ચલો એના પછીનો છે,
કૃત્રિમ ખાતરના વધુ પડતા ઉપયોગથી જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે. તો કે હા, કૃત્રિમનો વધારે જે રસાયણો વપરાતા હોય એટલે એમાં વધારે ઉપયોગ થાય તો જમીનની ફળદ્રુપતા ઘટાડે, એટલે સાચું. વનસ્પતિમાં લગભગ 99% પાણી હોય, 99 હોય, કેટલા હોય 90% હોય, એટલે આમાં ખોટું. ચલો સાતમું જોવો, સિંચાઈની આધુનિક પદ્ધતિઓ દ્વારા પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરી શકાય છે. તો કે હા, સાચું. ખેતરમાં આઠમું, ખેતરમાં નીંદણનો નાશ કરવા માટે 2,4-2,4-AB નો ઉપયોગ કરવામાં આવે છે. તો એ શું થાય, 2,4-D નો ઉપયોગ થાય, AB નહીં, એટલે એમાં આવશે ખોટું. બરાબર છે, ચલો ક્લિયર આટલી વસ્તુ. પ્રશ્ન નંબર 4 જે છે, યોગ્ય રીતે ઝોડકા જોડો. ઝોડકા જે છે તમને એક્ઝામમાં 1-2 માર્કમાં પૂછાય, તો આપણે આવી રીતના ઝોડકા જોઈન્ટ કરવાના છે. એની સામે એક લખેલો હોય તો એકની સામે જે જવાબ આવતો હોય ને, A B C D એવી રીતના. બરાબર છે, કોઈ સ્કેલથી કે હાથથી આડાઅવળું કરશે નહીં. તો ઝોડકા આપણે 1-2 માર્કમાં પૂછાય. ચલો ખરીફ પાક એટલે, તો કે ડાંગર અને મકાઈ, એટલે પહેલામાં આવશે ઈ. બીજો જોવો, રવિ પાક એટલે, તો કે ઘઉં, ચણા અને વટાણા, બીજામાં આવશે ડી. રાસાયણિક ખાતર, એમાં આવશે યુરિયા અને સુપર ફોસ્ફેટ, એટલે કે બી. ચોથું છે છાણિયું ખાતર, તો એમાં આવશે પ્રાણીઓના મળ, ગાયનું છાણ, મૂત્ર, વનસ્પતિનો નકામો, કચરો, એ છાણિયું ખાતર કહેવાય. બરાબર, કુદરતી ખાતર, તો એમાં આવશે સી, ચોથામાં સી. ચલો ક્લિયર. એના પછીનું પાંચમું જોવો, વર્ગીકરણ પણ આપણે 1 માર્ક 2 માર્કમાં પૂછાય છે. રવિ પાક અને ખરીફ પાક, રવિ પાકમાં આવશે ઘઉં, ચણા, વટાણા, રાય અને અળસી. પાછું બોલું છું, રિપીટ, ઘઉં, ચણા, વટાણા, રાય અને અળસી. ક્લિયર. ચલો ખરીફ પાકમાં આવશે ડાંગર, મકાઈ, સોયાબીન અને મગફળી. ડાંગર, મકાઈ, સોયાબીન અને મગફળી. ક્લિયર. ચલો પ્રશ્ન નંબર 6માં ખાલી જગ્યા આપે, વ્યાખ્યાઓ આપેલી છે. વ્યાખ્યા પણ આપણે 5-6 પૂછાય જ છે એક્ઝામમાં. બરાબર, તો એના તમને ફોટા મોકલી દેશું. 7માં પ્રશ્નના ફોટા મોકલી દેશું. 8મો તફાવત છે એના પણ મોકલી દેશું. એના પછીનો તમે જોઈ શકો છો ક્વેશ્ચન નંબર 9. પ્રશ્ન નંબર 9 CW માં તમારે પ્રશ્ન નંબર 9નો જે 6ઠો ક્વેશ્ચન છે, બરાબર, આકૃતિ આપેલી છે તમને કે આ સાધનને ઓળખો, ખરપ્યો છે અને વિવિધ ભાગ બતાવો, એમાં આપેલું જ છે. તો પ્રશ્ન નંબર 6 તમારે લખવાનો, 7 લખવાનો. બરાબર, એ મોટા મોટા જે ક્વેશ્ચન છે એ આપી દઉં કે જેથી તમે એની તૈયારી કરી શકો. 8 અને 9. ક્લિયર, આટલા પ્રશ્ન તમારે લખવાના છે આકૃતિ સાથેના. ચલો બાકી જોવો, પાછળ 10મો ક્વેશ્ચનમાં વૈજ્ઞાનિક કારણ છે, તો એ વાંચી લેશો એટલે આવડી જશે. પ્રશ્ન નંબર 11મો આખો, બરાબર, પ્રશ્ન નંબર 11 CW માં લખવું. ક્લિયર, સમજાઈ ગયું બધાને? આ વાંચી અને વ્યવસ્થિત સારા અક્ષરે CW માં લખશો તો આ બધું આવડી જશે. બાકીના ક્વેશ્ચનના ફોટા જે છે તે તમને મોકલી દેશું. અહીંયા આ ચેપ્ટર આપણે પૂર્ણ થાય છે. બરાબર, કંઈ ક્વેરી હોય તો તમે પૂછી શકશો. ચલો અત્યારે અહીંયા સુધી આપણે રાખીએ છીએ આજે. થેન્ક યુ.